रेडियो सुन दल मुझा भा भेणू न्यू पॉइंट चार ते आऊँ शरीफा भाई सेड़ात बोला थी किए हो भा भेणू मिणी की खैर सो सांझी जी बाग में मिणिया मोर सुनता सी खासो शासन खासो शासन શું થાય કેમ થાય કેના શું હકો શું હોય કે અમને કાંઈ ખબર નહોતી અમને કાંઈ માહિતી જ નહોતી ને કાંઈ ખબર જ નહોતી શરૂઆતમાં પંચાયતમાં હું જ્યારે ગઈ ત્યારે થોડીક મને ડિસ્કસ થઈ હું આ કેવી રીતે મારાથી થશે અને કેવી રીતે હું આ બધું નિભાવીશ પંચાયત રહી જવે ને જો કોઈ મારું ભણ લઈ તો કોઈ અચી નોંધો અને કે ચાર જણા ખબર હું નહીં બાકી તો મજૂર મારું હોય તો કોઈ જો કમતર નેતા મકાન ઉધાવા મકાન રાખતા ન મળતા કોઈ સનાસ બાથરૂમ કામગીરી ઊંધી રીતે ફોર્મ ખબર ન હોય કેવી રીતે ભરા જાય કોઈ ડોક્યુમેન્ટ અસાઈ ગામે અભાણે ડોક્યુમેન્ટ કરી જવા જાય ખબર ન હોય ડાયરેક્ટ મને જે ખુશીમાંથી બેહાડી હતી પંચાયતની એટલે થોડોક તો ઓલો થાય ને કે ભાઈ આ ક્યારે થશે કેવું શું થશે મારા માટે અને હું ક્યારે આનાથી સફળ થઈશ પણ સાહસ વગર સિદ્ધ ન થવાય સૈયરંજ રેડિયો સોનવારા ભાગણ આજ પા સ્ટુડિયો મે ઠાઈ અને મુકે સામે આપણા ભેણ બેઠાઈ તેની કે પા પંચાયત વિશે પૂછતાસી કે પંચાયત મે કેડી કેડી યોજના છે કે સીતાબેન અહીં કેટલા વારી થયા પંચાયત થી કામ કર્યો હતા અને છેલ્લા 7-8 વર્ષ થી હું પંચાયત નું કામ કરું છું તો અહીં અલગ અલગ જે ફોર્મ ભર્યો હતા તો હી અહીં કેડી રીતે વિધવા જે ફોર્મ ભર્યો એને કેડા કેડા ડોક્યુમેન્ટ ખપે વિધવા પેન્શન યોજના માં બેન નો વિધવા થાય એના પછી ગમે ત્યારે કોઈ પણ ઉંમરે ફોર્મ ભરી શકે એમાં 21 વર્ષ નો પુત્ર ન થાય ત્યાં સુધી એને યોજના નો લાભ મળે સીતાબેન અહીં અસંખ્ય માહિતી દેના આજે ખૂબ ખૂબ આભાર સુવાન ભા ભેણું હી માહિતી આજે પંચાયત જી કેડી લગી અસાંખે ચોક્કસ ચોચા તો અસાંજા નંબર રહી 99-69-34-021 ભા ભેણું અસાંખે મેસેજ કહીંદા રહોજા અને ફોન કહીંદા રહોજા આ ખાસો શાસન મોબાઈલ સેવામાં આપને વોઇસ મેસેજ મોકલવામાં આવે છે તમને તમારા મોબાઈલ પર તે સંભળાશે આમાં તમે જવાબ પણ આપી શકો છો જેનો તમને કોઈ ખર્ચ લાગતો નથી તો ચોક્કસથી તમારા મત નોંધાવજો વિધવા સહાયની પેન્શન હમણાં એક ભાઈ અમારે જે છે એનું મેં કર્યું છે હમણાં અને હજી ટ્રાય છે વયવંદનાનું કરવું છે અને વિધવાનું અમુક છે અને જે અમુક વિધવાના છે વયવંદનાના 60 વર્ષથી માથે મમે નીકળું છું જી આ બારે લેવાનું મારે તો અમે તો ઈ કે તમને જો કઈ જરૂર હોત માહિતી ની તો તમે આ દબાવો કે હું દબાવો સ્ટાર દબાવો કે એક દબાવો કે એવા આવે વોસમેજ પણ અમને એ ખબર નહોતી તો અમે કાંઈ ના એક દબાવીએ ના સ્ટાર દબાવીએ કાંઈ ના દબાવીએ ને કાંઈ ખબર નહીં પછી ત્યાં અમને સંસ્થામાં જોડાણા અને પછી મંચ મીટિંગમાં ગયા પછી અમને ત્યાં તાલીમ મળ્યું નખત્રાણે ત્યાંથી પછી જ્યાં ભુજ પહોંચ્યા ભુજ પછી ગ્રંથસાસિનીને મંચ બન્યા એમાં અમે જોડાણા ત્યાં હવે આવવા જવાથી મીટિંગમાં અવારનવાર અમને તાલીમો આપ્યું પેરાલીગલની તાલીમો આપ્યું ત્યાં અમને ઘડી ઘડી ફોન આવે હવે તમે બેન અહીંયા આટલે આ આવજો ને આમ આવજો ને મારી આગળ મોબાઈલ હતો ચાલુમાં પછી હું કે મેં ટ્રેનિંગ લીધી પંચાયતમાં આવ્યા પછી હું સરપંચ થઈ પછી મેં ટ્રેનિંગ લીધી ટ્રેનિંગ દ્વારા અમને બધી માહિતી મળી અને હવે અમે ખુલ્લી આમ મોબાઈલ હાથમાં લઈ જઈ શકીએ છીએ પહેલાં તો આપણે છેક સરકારે દવાખાનામાં જવું પડતું માહિતી લેવા માટે અને હમણાં તો આપણે અહીંયા આટલા જણા બેઠા છીએ તો એક તરફથી આ એક ટેબ્લેટ દ્વારા તમને માહિતી મળી રહે છે હવે તો આ ટેકનોલોજી બધી સસ્તી અને સરળ થઈ ગઈ છે કે કાંઈ પણ વસ્તુ હોય તો આપણે સીધું આજ નેટ દ્વારા પછી આપણે વોટ્સઅપ દ્વારા આ બધી માહિતીઓ આપણને મળી જાય છે અને સરળતા મોબાઈલની માહિતી આવી ગઈ છે ને જાગો કચ્છ
पहला फोन आयो ना ते वो जो फोन आती दोन ता इन थे कि फोन की खाना जी खाली मुटे मुझे देर वटेज फोन हो असन आखे घर में के देर वटेज राजा इलेक्ट्रॉनिक्स करन दुकान आन जे એટલે इन वटेज फोन हो पर फोन आ वजी वजी बंद थे असी फोन न खणदा वासी जी फोन की खाना जी खबर न हुई मोबाइल એટલે असा के गचज लगदो हुई पर सादो फोन सादो मोबाइल कड़ासी पॉइंट में जानू पर बियो मन थे हुई मणि के रिस रिसी ने પહેલાં તો મારી પાસે મોબાઈલ નહોતો મોબાઈલનો એક બે વખત કીધું તો કે હવે તમને ને મોબાઈલને શું ઘરમાંથી એવો પ્રશ્ન હતો પણ જ્યારે મિટિંગોમાં ને બધે આગળ જવા માંડ્યા ત્યાં પછી બધાએ કને જોઈ જોઈને એમ થયું કે ના મોબાઈલ તો ખપે હવે ગમે એ કંઈક વાત હોય તો વાત કેના હાથે કરવી કેમ કરવી હવે આપણે તો ગામડા બધા એવા હોય ને કે રોડ ટચ ગામડા ના હોય તો આપને એમ મન થાય કે આજ આપણે અહીંયા મિટિંગમાં જવું તો એ એકબીજાની રાહ જોવી પડે આમ ઓના ફોન આવે એની રાહ જોવી પડે બધું કરવું પડે ને આમ તો પોતાની પાસે જો ફોન હોય તો આપણે તરત ને તરત ફોન કરીને પૂછી લઈએ કે ભાઈ મીટિંગ કેટલા વાગે હે મીટિંગ ક્યાં હે ને પછી મીટિંગ કેન્સલ બી થતી હોય એટલે ફોન દ્વારા દઈ પહેલાં તો અમને આવડતું નહોતું પહેલાં તો અમે હિચકિચાતા કે દરબારની દીકરીઓ જો મોબાઈલ હાથમાં લઈને જાય તો એ સમાજ માટે ઓલું થાય કે આ એવી ટીકાઈ કરે કે ભાઈ આ તો મોબાઈલ લઈને ક્યાં જાય છે અને કેવી રીતે કરે છે એમ ફોન અમારા હાથમાં આવ્યો એટલે અમે ચાલુ કરતે શીખી ગયા મેસેજ વાંચતે શીખી ગયા મનમાં જો ઝુંબેશ હોય ને મનમાં શોખ હોય તો આપણે શું ના કરી શકીએ કરી બધું શકીએ મોબાઈલ અમારા હાથમાં નહોતો પણ જ્યારે હાથમાં આવ્યો ત્યાં આવી એના ઉપરથી અમને ઘણું બધું જાણવા મળી ગયું કલેક્ટર આવ્યા હતા તો એને અમને મેસેજ મોકલે મોબાઈલ દ્વારા કે આજે આપણે પંચાયતમાં કલેક્ટર આવવાના છે તો તમે હાજર રહીજો ને અમે માહિતી એવી રીતે આપી દઈએ દર ત્રણ મહિને મિટિંગ હોય પણ એની જો ફોન હતી તો મૂકે બે ઝીઝક ગાલ કરીયા બે ઝીઝક હલાવી ના પંચાયત મજાનો ફોન હતી કાં કે ભાઈ મેમુનાબેન એટલે વાગે હાજર થઈ જવા એટલે વાગે પાંકે આ છે પ્રોગ્રામ કરે જોવા એ રાખે જોવા ઉત અને ગમે તે માહિતી ગમે તે મિટિંગ હોય એવું તે પહેલી જાણ મૂકે થી અને ડાયરેક્ટ ફોન પોલીસ સ્ટેશન જો હોય કે એની કે કંઈક કમ હોય તો પહેલો ફોન હશે કે આટલે વાગે આછી બોય હાજર રોજા માણસની ઉંમર મોટી ભલે થાય શરીરથી મોટું થવાય જોઈએ પણ મનમાં જે પોતાનું મનોબળ હોય ને એનાથી આપણે એટલું જાણી શકીએ શીખી શકીએ કે મને આ શીખવું હોય તો શીખી શકું આજ મારી 52 વર્ષની ઉંમરે તો હું ઘાટી આગળ શીખી ગઈ તો હવે મને એ ઈચ્છા છે કે હું કમ્પ્યુટર શીખીશ હેલો બસ મજામાં જોયા કે બાઈ કે દેખડા તો કપે તે સનાસ બાથરૂમ જે રજૂઆત કર્યો ભાઈ કે ગટલ લઈને ના એકડે દ્યા એકડે તો સીસી રોડ કપે તો મહિલા ગ્રામ સભામાં તમે બધી બેનોને ફોન કરીને વાત કરી કે આજે આપણે મહિલા ગ્રામ સભા રાખવાની છે ને બપોરના 4 વાગે તમે તમારી બાજુવાળી બે બેનો લેતા આવજો ભલે ઓકે लाइट बुझाई